જે ટોપિક જે છે એ છે સંક્ષેપ્તિકરણ। તો સંક્ષેપ્તિકરણ આપણે શીખવાની કોશિશ કરીશું કે આ સંક્ષેપ્તિકરણ શું છે। સંક્ષેપ્તિકરણ કે જેને ઇંગ્લિશમાં પ્રેસી રાઇટિંગ કહેવાય, તો આ શું છે, એના કેવી રીતે કરી શકાય ને એ બધું જોઈએ। હકીકતમાં સંક્ષેપ્તિકરણ જો ને આ બહુ સારી વસ્તુ છે, આની અંદર ગુજરાતીની અંદર સારા એવા માર્ક જે છે એ કવર કરી શકે છે। ગુજરાતીનું પેપર 150 માર્કનું હોય છે, એમાં અલગ અલગ ટોપિક પૂછાતા હોય, તો મેં તમને કીધેલું છે કે અમુક એવી બાબતો છે કે જેમાં એટલા બધા માર્ક આપણે કવર કરી ન શકીએ, જ્યારે અમુક એવી બાબતો છે કે જેમાં સરળતાથી ખૂબ ઓછી મહેનતે આપણે સારા એવા માર્ક કવર કરી શકીએ, પરંતુ જો એને વ્યવસ્થિત સમજી લઈએ તો કે સંક્ષેપ્તિકરણ। સંક્ષેપ્તિકરણની અંદર મુખ્યત્વે કેવું હોય તો કે વન થર્ડ ભાગની અંદર, એટલે કે એક તૃતીયાંશ શબ્દોની અંદર આપણે એનો સારાંશ જણાવવાનો હોય। તો આમાં કેવું હોય કે ટોટલ જેટલા શબ્દ આપેલા હોય પ્રેસી રાઇટિંગની અંદર, અથવા આખા પેરેગ્રાફ ફકરામાં ટોટલ જેટલા શબ્દ આપેલા હોય, એ બધે બધાને 3 વડે ભાગવાના, અને જે જવાબ આવે ને એટલા શબ્દમાં લખવાનું। માની લો કે 90 શબ્દ આપેલા છે, તો 90ના 1/3 કેટલા થાય, તો કે 30 90, તો 30 શબ્દમાં તમારે એ આખે આખા પેરેગ્રાફની અંદર જે બધી વસ્તુ કીધેલી છે એ તમારે ખાલી 30 જ શબ્દમાં કહી દેવાનું। સંક્ષેપ્તિકરણ એ બહુ મોટી વસ્તુ છે। હકીકતમાં જ્યારે આપણે નાના હતા અને પ્રાથમિક શાળામાં માધ્યમિક શાળામાં આ બધી ગુજરાતીનું ઇંગ્લિશનું પેપર આવતું હતું, તો એમાંથી આ પ્રેસી રાઇટિંગ અને સંક્ષેપ્તિકરણ જે છે પૂછાતું હતું 10મા 12મામાં ની બધામાં, પણ બોર્ડની પરીક્ષામાં ની બધામાં। પણ એમાં તો જનરલી બધા વિદ્યાર્થીઓ શું કરતા હોય કે ઉપરથી 2-3 લીટી કાઢ નાખે, નીચેથી 2-3 લીટી કાઢ નાખે, છેલ્લેથી કાઢ નાખે, આવું બધું કરી અને લખી નાખતા હોય, એટલે પ્રેસી રાઇટિંગ થઈ જાય, સંક્ષેપ્તિકરણ થઈ જાય। પણ આમાં એવું ન ચાલે, હકીકતમાં ચાલે તો ખરા પણ માર્ક ન મળે। તો આપણે સંક્ષેપ્તિકરણનો એપ્રોચ કઈ રીતે રાખવાનો, તો સંક્ષેપ્તિકરણ એક તમે એકવાર ખાલી આનું ફોર્મેટ સમજી લેશો ને એટલે તમને કંઈ વાંધો નહીં આવે। હવે પહેલાં હું તમને મારી રીતે કહી દઉં કે આમાં તમારે કરવાનું શું। ટૂંકમાં આને એવું કહી શકાય આપણી દેશી ભાષામાં અથવા ડિજિટલ ભાષામાં કે આ આખી આખી વસ્તુ જે છે ને એ ઝૂમ કરેલી હોય, એ ઝૂમ કરેલું હોય એને આપણે એકદમ નાની વસ્તુમાં કહેવાનું। ટૂંકમાં આ સંક્ષેપ્તિકરણ એટલે કે આપણી વાતને એકદમ ટૂંકાણપૂર્વક રજૂ કરવી। આપણે બહુ મોટી વસ્તુ વાંચેલી હોય, કોઈ બહુ મોટો ફકરો વાંચ્યો, બહુ આખી પુસ્તક વાંચી અને એનો સાર આપણે કહેવો હોય, તો એક રીતે આને સારાંશ કહેવાય, સારાંશ। હવે આપણે આને થોડી વસ્તુ સમજીએ, થોડુંક પ્રેક્ટિકલ ઉપયોગ આપણે જોઈએ। માની લો કે જે મોટા મોટા ઓફિસરો છે, માની લો કે કલેક્ટર છે અથવા મુખ્યમંત્રી છે, પ્રધાનમંત્રી છે, આવા કોઈ મોટા મોટા વ્યક્તિઓ છે, પોલીસ ઇન્સ્પેક્ટરની અંદર એ બહુ ઊંચ લેવલના અધિકારી હોય, એને માની લો કે તમારે એમની સાથે મુલાકાત ફિક્સ થઈ હોય, તો તમને ખ્યાલ હશે કે આ બધા લોકોની પહેલાં તો અપોઇન્ટમેન્ટ લેવી પડે, અને એ અપોઇન્ટમેન્ટમાં તેમને પહેલાં જ કહી દીધું હોય કે તમને 5 મિનિટનો ટાઈમ મળશે કે 10 મિનિટનો ટાઈમ મળશે, આટલી મિનિટની અંદર તમારે તમારી જે વાત રજૂ કરવાની હોય એની રજૂ કરી દેવાની। હવે માની લો કે તમારા એરિયાની અંદર, તમારા વિસ્તારની અંદર કંઈક પ્રોબ્લેમ હોય, તો હવે તમે આ વાતને કઈ રીતે રજૂ કરશો, તો તમે એવી રીતે રજૂ કરશો કે એકદમ સારાંશ, એકદમ ટૂંકાણમાં। પછી તમે અહીંયા કંઈ આખી સ્ટોરી નહીં કરો કે મારું નામ આ છે ને હું અહીંથી આવું છું ને અમે આટલા વર્ષથી આ સોસાયટીમાં રહીએ છીએ ને આટલા વર્ષથી વરસાદ આવ્યો હતો ને વરસાદના લીધે પાણી ભરાઈ ગયું ને એના કારણે ગંદકી થઈ ને મચ્છર થયા ને રોગ થયો ને કોરોના થઈ ગયો ને પછી એમનું મૃત્યુ થઈ ગયું, તો આ બધી આવી સ્ટોરી વાર્તા એવું અહીંયા ચાલુ કરાશે નહીં। આપણે એકદમ ટૂંકમાં બધી વસ્તુ જે છે એ પતાવવી પડશે, તો આ એક પ્રકારની કલા છે। તો ઓફિસરની અંદર આ પ્રકારની કલા હોય એની માટે એને આ સંક્ષેપ્તિકરણ એટલે કે સારાંશ જે છે આપવામાં આવતો હોય, કે જેના કારણે એ પોતાનો ઉપરી અધિકારી સિનિયર ઓફિસર જે છે એને કોઈ પણ વસ્તુ ટૂંકમાં સારાંશની અંદર આ બધી વસ્તુ જે છે એ આપી શકે। આની પહેલાં આપણે વાત થયેલી હતી કે જ્યુડિશરી ન્યાયતંત્ર દ્વારા જે ચુકાદા આપવામાં આવતો હોય, તો ચુકાદા તો લગભગ 4-5 હજાર પેજના હોય, પરંતુ એનું જે સારાંશ જે છે એનું પ્રેસી એ તો 10-15 પાનાનું જ હોય, એ 10-15 પાનાની અંદર એ સમજાવેલું હોય કે આખો મુદ્દો શું છે, બરાબર। તો આપણે એ સારાંશ સમજવાનું છે। તો આની માટે આપણે કરવાનું શું, હવે હું તમને ડાયરેક્ટ 5-10 વસ્તુ કહીશ, ખાલી 5-10 વસ્તુ હું કહું ને એ તમે ધ્યાન રાખશો ને એટલે તમે આ સરળતાથી કરી શકશો। પહેલાં તો તમારે આખે આખો ગદ્યખંડ એટલે કે પેરેગ્રાફ ફકરો જે છે એને વાંચી જવાનો। ઘણી બધી વાર એવું કહેતો હોય કે એને 2-3 વાર વાંચવાનો, પરંતુ વાંચતી વખતે ધ્યાન શું રાખવાનું, આપણે પહેલાં એ ધ્યાન રાખવાનું કે ફકરાનું મેઇન થીમ શું છે, મેઇન થીમ એટલે કે મૂળ હાર્દ શું છે। આપણે કોઈ પણ ફકરો જ્યારે વાંચતા હોય સંક્ષેપ્તિકરણ માટે, તો પહેલો આપણો પ્રશ્ન મગજની અંદર એ હોવો જોઈએ કે આ ફકરો વાત કોની કરે છે, આ ફકરો વાત કોની કરે છે। ફોર એક્ઝામ્પલ, સમજો કે તમે કોઈ ટોપિક વાંચો છો, કોઈ ફકરો વાંચો, તો માની લો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ફકરો હોઈ શકે છે, માની લો કે બ્લોકચેઇનનો ફકરો હોઈ શકે છે, માની લો કે ગાંધીજીએ કોઈ આર્ટિકલ લખેલો છે, તો ગાંધીજીએ કોઈ ફકરો અહિંસા ઉપર લખેલો છે, સત્ય ઉપર લખેલો છે, સત્યાગ્રહ ઉપર લખેલો છે, અથવા તો કોઈ ફકરો જે છે એ અલગ અલગ ટોપિક ઉપર હોય, એનો મુખ્ય મુદ્દો મૂળ હાર્દ જે છે એ તો એક જ હશે, મૂળ હાર્દ કેવો હશે એ એક જ હશે। ઘણી બધી વાર કવિ ને લેખકને એ બધું શું, એ બધા ઘણી બધી વાર કેવું કરતા હોય
કે અમુકવાર આડાવડા ઉદાહરણ ને એવું બધું આપતા હોય, ઉદાહરણ ને એવું બધું આપી અને એકાદો જે મૂળ હાર્દ જે છે એ એની સાથે કનેક્ટ કરવાની કોશિશ કરતો હોય. ઘણીક વાર આ કુદરતની વાત કરે ને વાદળની ને તારાની ને આકાશની ને બ્રહ્માંડની ને યુનિવર્સની ને આ બધાની વાત કરે અને પછી છેલ્લે એકાદી બીજી જગ્યાએ પહોંચે. તો આપણે એ મુખ્યત્વે શું પહોંચવાનું છે, આપણે મુખ્યત્વે જે એની કોર થીમ, કોર એના હૃદયની અંદર, ફકરાના હૃદયની અંદર, એના હાર્ટની અંદર શું રહેલું છે, મુખ્ય મુદ્દો શું છે, એ પહેલાં આપણે પકડી લેવાનો. અહીંયા હું તમને એક વસ્તુ ચેતવીશ કે ઘણી બધી વાર તમે ફકરો વાંચતા હશો ને તો ફકરો વાંચતી સમયે તમને એવું લાગશે બે ત્રણ અલગ અલગ ફાંટા પડે છે કે એક વિચાર એક અલગ અલગ બાજુ પ્રકૃતિ બાજુ જતો હશે, બીજો એકાદો ફિલોસોફી બાજુ જતો હશે, ત્રીજો એકાદો કંઈક અલગ જ બાજુ જતો હશે, ચોથો પાંચમો અલગ. પરંતુ આ બધાની અંદર તમારે પણ ફંટાઈ જવાનું નથી, તમારે પણ એ અલગ અલગ રસ્તા ઉપર જતું રહેવાનું નથી. તમારે એક બે અથવા ત્રણ વાર જેટલી વાર વાંચવું એટલી વાર વાંચી અને એકવાર ધ્યાનપૂર્વક રીતે શું કરવાનું, તો કે ધ્યાનપૂર્વક તમારે જોવાનું કે કોર થીમ, આનું મુખ્ય હૃદય કયું છે, મેઇન વસ્તુ કઈ છે. તો પહેલાં પહેલી વસ્તુ તમે સમજકનો સમજા કે ફકરો વાંચતી વખતે શું આઈડેન્ટિફાઈ કરવાનું કે એનું કોર થીમ, એનું મુખ્ય હાર્દ, એનું હૃદય કયું છે, એ પહેલી વસ્તુ. આ બીજી વસ્તુ, બસ એકવાર તમે કોર થીમ સમજી જશો ને એટલે તમારે કંઈ વાંધો આવશે નહીં. આપણે સિલેબસની અંદર જોઈએ તો સિલેબસની અંદર ધ્યાનપૂર્વક જોઈએ તો સંક્ષેપ્તિકરણ ત્રીજા નંબરનો ટોપિક છે. ત્રીજા નંબરમાં શું આપેલું છે, સંક્ષેપ્તિકરણ આપેલા ગધ્યખંડનો આશરે 1/3 ભાગમાં, 1/3 ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ્ત કરો, આવી રીતે આપેલું હશે. આમાં આ આખે આખી વસ્તુ લખેલી ને આમાં જો કોઈ સૌથી મહત્વનો કીવર્ડ હોય ને તો એ કયો છે, સૌથી મહત્વનો કીવર્ડ એ છે તમારા શબ્દોમાં. શું કીધેલું છે કે આશરે 1/3 ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ્તિકરણ કરો. તો આપણે જે મુખ્ય જે ધ્યાન રાખવાનું છે એ શું ધ્યાન રાખવાનું છે કે આપણે ફકરાના શબ્દ જે છે ને એને કોપી નથી કરવાનું, આપણે આપણા શબ્દો જે છે ને એને ધ્યાને લેવાનું છે. આ વસ્તુ ખ્યાલ આવી નહીં પહેલાં પહેલાં તો તમને, ફકરાના શબ્દો, ફકરાના શબ્દો સંક્ષેપ્તિકરણની અંદર ન આવે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. પરંતુ આનો મતલબ એવો નથી કે એ ન જ આવવા જોઈએ, એવો 100% નિયમ નથી. કારણ કે ઘણી બધી વાર હવે અમુક થીમ, કોર થીમ આપણે પકડાઈ ગઈ હોય પછી ફકરામાં અમુક વાત કીધેલી હોય તો એ વાત કદાચ આપણે રિપીટ કરવી જ પડતી હોય, અમુક શબ્દ વાપરવા પડતા જ હોય. પરંતુ આપણે મોટે ભાગે 99% એવી કોશિશ કરવાની કે એ શબ્દ જે છે રિપીટ ન થાય. ટૂંકમાં અહીંયા આપણે શું બનવાનું છે, ક્રિએટિવ બનવાનું છે, સર્જનાત્મક, આપણે ખુદ ક્રિએટર બનવાનું છે. ફકરામાં જે આપેલું છે એ બેઠે બેઠું કહેવાનું નથી, આપણે કોના શબ્દોમાં કહેવાનું છે, આપણા શબ્દોમાં, તમારા શબ્દમાં. એક અત્યંત મહત્ત્વની વસ્તુ જે છે એ શું ધ્યાન રાખવાની, તમારા શબ્દમાં. પહેલો નિયમ કયો હતો, પહેલો નિયમ મેં તમને એ કીધો કે પહેલાં પહેલાં તમારે ફકરાની અંદર એનું હૃદય ગોતવાનું, કોર થીમ ગોતવાની કે મુખ્ય કોની ઉપર વાત કરેલી છે. બીજી વસ્તુ શું ધ્યાન રાખવાની કે એ જે આપણે સંક્ષેપ કરવાનું છે એ આપણા પોતાના શબ્દોમાં કરવાનું છે, એટલે કે ફકરાના શબ્દ એની અંદર આવવા જોઈએ નહીં. આટલું ખ્યાલ આવ્યું પહેલાં પહેલાં તો બે વસ્તુ. એ બીજી વાત કરીએ તો આપણે આ જે આખો ફકરો બહુ મોટો આપેલો હશે એનું સંક્ષેપ કરી અને એને નાનું કરવાનું છે, તો એને નાના કરવા માટેની કોઈ ટ્રીક હોઈ શકે ખરા? તો આ એની એકદમ સાદામાં સાદી ટ્રીક એ છે. પહેલાં પહેલો નિયમ તમારે એ યાદ રાખવાનો કે ફકરાની અંદર ઘણા બધા ઉદાહરણ આપેલા છે, ફકરામાં જેટલા પણ ઉદાહરણ આપેલા હોય ને બધાને ઉડાડી દો, બધાને રદ કરી નાખો, એક પણ ઉદાહરણ તમારે લખવાનું નથી. પ્રેસી રાઇટિંગ તમે કરી નાખો, જ્યારે પણ તમે સંક્ષેપ્તિકરણ કરો તો જેટલા પણ ઉદાહરણ ફકરામાં આપેલા હોય ને ડાયરેક્ટ જ ઉદાહરણ ડિલીટ કરી નાખવાના. તમે જેમ જેમ વાંચતા જાઓ તરત જ તે ઉદાહરણ જે છે કાઢી નાખવાના. તમે જ્યારે આ ટ્રીકનો ઉપયોગ કરશો ઉદાહરણ કાઢવાની, જેવી રીતે તમે ઉદાહરણ કાઢી નાખશો ને એટલે ડાયરેક્ટ તે તમારો ફકરો જે છે ને એ 50% જેટલો થઈ જશે, એ ફકરો જે છે એ અડધો થઈ જશે. કારણ કે મેં તમને કીધું કવિઓએ અને લેખકોએ મોટા ભાગે તો ઉદાહરણ ને એવું જ બધું આપેલું હોય. તો પહેલાં પહેલું તમારે શું કરવાનું, પહેલાં તમારે ફકરો વાંચવાનો, એને પોતાના શબ્દોમાં જે છે ફ્રેસી રેટિંગ એ કરવાનું છે, અને બીજું જેટલા પણ ઉદાહરણ જે છે એ બધે બધા ડિલીટ કરી નાખવાનું. ઘણી બધી વાર વિદ્યાર્થીઓમાં એ પણ કન્ફ્યુઝન જોવા મળતું હોય છે કે અમુક વાર 3-4 ઉદાહરણ આપેલા હોય તો મનમાં કચવાહટ થતી હોય કે આટલા બધા ઉદાહરણ કાઢી નાખું. તો કે હા, જરા પણ સંકોચ રાખવાનો નથી, જેટલા પણ ઉદાહરણ આપેલા હોય એ બધે બધા કાઢી નાખવાના, બધા જ ઉદાહરણ કાઢી નાખવાના મોસ્ટ ટાઈમ. બીજું, ઘણી બધી વાર એવું પણ થતું હોય કે આપણે જ્યારે પ્રેસી કરીએ ને, એટલે કે આ જે સંક્ષેપ્ત કરીએ, સારાંશ લખીએ, તો એ 1/3 ન થાય ને તો પણ ચાલશે, 1/6 થાય ને તો પણ ચાલશે, લીટી ઓછી થશે તો પણ ચાલશે. પરંતુ આપણે એની કોર થીમ જે છે એ જળવાઈ રહેવી જોઈએ. ઘણી બધી વાર કેવું થતું હોય, ઘણી બધી વાર એવું થતું હોય કે ઘણા બધા ઉદાહરણ કાઢી નાખીએ તો ફકરામાં કંઈ બધું જ ન હોય, ફકરામાં માંડ 1 કે 2 લીટી જ બધી હોય, તો તમારે બસ એ 1 કે 2 લીટી જ લખી નાખવાની. અહીંયા 1/3 લખેલું છે તો એનો મતલબ એમ નહીં કે 1/3 જ હોવું જોઈએ, એ 1/6 થઈ જશે તો પણ ચાલશે. બટ મેઇન વસ્તુ શું, મેઇન વસ્તુ એ કે જે કોર થીમ જે છે એ જળવાઈ રહેવી જોઈએ. કોર થીમ જો તમારી જળવાઈ રહેલી હશે તો તમને કંઈ વાંધો આવશે નહીં.
बीजू फकरा जे छे ए बधे बधा सॉरी एक्जाम्पल उदाहरण जे छे ए बधे बधा काटी नाखवाना, उदाहरण कहेवत ए बधे बधा जे छे ए काटी नाखवाना। जुओ अहींया त्रीजा नंबरनो पॉइंट जे छे आपेलो छे संक्षिप्तीकरण वखते ध्यानमां राखवानी बाबतो। तो एमां जो पहेलामां शुं कीधुं, सौप्रथम ध्यानपूर्वक वाँचो, मूळ विचार एटले मैं तमने कीधुं के मेन थीम जे छे ए समझो। पछी तीजा नंबरनो पॉइंट जो कि उदाहरणों कहेवतो आ बधे बधी वस्तु सारांश लेखनमां न लो, एटले के एने लेखनमां नथी लेवानुं। पछी सारांश जे छे अलंकार रहित सादी अने सरळ भाषामां कही देवानो, आपणी पोतानी भाषामां कहेवानुं आवुं कंई कहेवानुं नथी। पांचमुं गद्यखंडमांथी सीधे सीधी वाक्योनी नकल न करो, तेने तमारा शब्दोमां ढाळीने मुख्य विचार लखो। ए तो ऑलरेडी सूचनामां ज कीधेलुं छे कि तमारा शब्दोमां लखवानुं छे, तो तमारा शब्दोमां लखवानुं હોય તો પછી બેઠે બેઠું તો નકલ કોપી કરી શકાય નહીં। પછી સારાંશ લેખનમાં ગદ્યખંડમાં આપેલ ન હોય તેવી કોઈ અન્ય બાબત ઉમેરવી નહીં, એટલે પોતાની જાતે પછી કંઈ ઉમેરી દેવાનું નહીં। સારાંશ લેખન પરોક્ષ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર પણ કરી શકાય, પણ એ એટલું બધું કંઈ કામનું છે નહીં। સારાંશ લેખનમાં મુખ્ય વિચાર સ્પષ્ટપણે દર્શાવવો જોઈએ, તેની આસપાસ અન્ય શબ્દોની ગોઠવણ હોવી જોઈએ। સારાંશ વન થર્ડ ભાગમાં કરો, 5-10 શબ્દો વધુ ઓછા થઈ શકે, પરંતુ 20-25 જેટલા શબ્દો વધુ ઓછા થવા જોઈએ નહીં। બીજી મેઇન વસ્તુ, આ એકવાર આપણે સારાંશ લખી નાખીએ, જો ઘણી બધી વાર પેરેગ્રાફ જે છે ને એ 2-3 પેરેગ્રાફ આપેલા હશે, એક પેરેગ્રાફ આપેલો હોય તો કંઈ વાંધો જ નથી, તો આપણે એનો સારાંશ કરવાનો। પણ અમુક વાર જે છે એ ગદ્યખંડ પેરેગ્રાફ એ ફકરા એ 2-3 આપેલા છે, એમને 2 આપેલા હોય, 3 આપેલા હોય, એમને ગમે એટલા પેરેગ્રાફ આપેલા હોય, તમારે તો જે સારાંશ સંક્ષિપ્તીકરણ જે છે ને એ એક જ પેરેગ્રાફમાં કરવાનું છે। પરીક્ષામાં પૂછવા વડે જેટલા પેરેગ્રાફ આપો એટલા આપે, આપણે તો એ એકની અંદર જ કરવાનું છે, ઓકે। બીજું, આજે એકવાર સારાંશ કરી નાખીએ, સંક્ષિપ્તીકરણ કરી નાખીએ ને પછી એને ટાઇટલ આપવાનું છે, એટલે કે એને શીર્ષક આપવાનું છે। ઘણી બધી વાર તો પરીક્ષામાં પૂછી જ લીધેલું હોય છે કે સારાંશ કરી સંક્ષિપ્તીકરણ કરી અને ટાઇટલ આપો, પણ જો ન પૂછેલું હોય તો એ તમારે ટાઇટલ તો આપી દેવાનું છે, શીર્ષક તો આપી દેવાનું છે, ફરજિયાત શીર્ષક રહ્યું એ ફરજિયાત આપી દેવાનું છે। પછી એકવાર આ સારાંશ કરી નાખો ને તો પછી આશરે આટલા શબ્દો એવું લખી નાખવાનું છે, આશરે આટલા શબ્દો। હવે પહેલાં તો આપણે અહીંયા એ વાત કરીએ, આપણે આખા ફકરામાં કેટલા શબ્દ જે છે ને એ આપણને ખબર હોવી જોઈએ। ઘણી બધી વાર તો એક્ઝામની અંદર કાઉન્સમાં આપી જ લીધેલું હશે કે આ ફકરામાં આટલા શબ્દ છે, પણ જો ન આપેલો હોય તો આપણે એ શબ્દ ગણી લેવાના, તો પ્રશ્ન થાય શું આપણે એક શબ્દ ગણવાના, તો કે ના ના એક શબ્દ નહીં ગણવાના, આપણે શું કરવાનું એક લીટીની અંદર કેટલા શબ્દ છે એ ગણી લેવાના, અને ટોટલ કેટલી લીટી છે એ ગણી લેવાની, અને એ શબ્દોને એ લીટી અરે ગુણાકાર કરી નાખવાનું, એટલે આપણને થોડુંક ગણિત વાપરવાનું, રીઝનિંગ વાપરવાનું, એટલે એ મળી જાય, અને એના આધારે 1/3 હિસાબ કરી અને કરી નાખવાનું કે આટલા શબ્દ જે છે એ હોઈ શકે છે। બીજું, આ ફકરાને આપણે જે છે એ ટૂંકો કરવા માટે શું કરીશું, બીજો ફકરાને ટૂંકો કરવા માટે શબ્દ સમૂહ માટે એક શબ્દનો ઉપયોગ કરીશું, શબ્દ સમૂહ માટે, કારણ કે એમને તો બહુ મોટી વસ્તુ બહુ મોટી લાઈન આપેલી છે, તો એ આખી આખી લાઈન માટે આપણે એક જ શબ્દ જે છે એને ધ્યાને લઈશું, ખ્યાલ આવ્યો કે નહીં। હવે ફરીથી મેઇન બાબતો જે રિપીટ કરવાની છે એ હું તમને કહી દઉં, આખું હવે પૂરું થઈ ગયું, આટલા જ નિયમોને ધ્યાને લેવાના છે, પરંતુ ફરીથી જે મુખ્ય નિયમો ધ્યાને લેવાના છે, પહેલો નિયમ શું કે એની કોર થીમ, એનું હૃદય, એનું હાર્ટ જે છે એ પકડવાનું છે કે આખો ફકરો વાત કોની કરે છે। બીજું, બધા જ ઉદાહરણ કાઢી નાખવાના છે, ઉદાહરણને કહેવતને આ બધું કાઢી નાખવાનું છે। ત્રીજું, એને પોતાના શબ્દમાં લખવાનું છે, એટલે કે વાક્ય પેરેગ્રાફ જે છે ફકરો એનું કોઈ વસ્તુ જે છે એ રિપીટ કરવાની નથી। બીજું, શબ્દ સમૂહ માટે એક શબ્દનો નેનો ઉપયોગ જે છે કરી શકે, હવે આપણે ડાયરેક્ટ જે છે એ આની અંદર ઘૂસીએ કે આ વાત હશે એની કરે છે। બીજા નંબરનો જે પેરેગ્રાફ જે છે ને એની અંદર તમે પહોંચી જાઓ, બીજા નંબરનો પેરેગ્રાફ મળી ગયો તમને, પહેલો એક પેરેગ્રાફ જે છે ને એ હું તમને કરીને કહું છું બરાબર, પછી તમે જે છે એ કરજો બરાબર। તો પહેલાં આપણે પેરેગ્રાફ જે છે વાંચીએ, પેરેગ્રાફ જ્યારે આપણે વાંચતા હોય તો આપણા મગજમાં શું ફરતું હોવું જોઈએ, આપણા મગજમાં એ ફરતું હોવું જોઈએ કે આ પેરેગ્રાફ એની મેઇન થીમ, એનું હાર્ટ, એનું હૃદય શું છે, મેઇન વસ્તુ આની અંદર કોની વાત કરે છે બરાબર। બીજો પેરેગ્રાફની વાત કરીએ કે આપણા આધ્યાત્મિક જગતમાં જ્ઞાન અને જ્ઞાની શબ્દો ભરપૂર રહે છે, જ્ઞાન માર્ગ નામનો નિશ્ચિત માર્ગ પણ પ્રચલિત છે, જ્ઞાન કોને કહેવાય તથા જ્ઞાની કોને કહેવાય એ બાબતમાં સૌના અલગ અલગ મત છે, જેમ કે તત્વને સચોટ જાણવું તે જ્ઞાન અને આવા જ્ઞાનવાળા જ્ઞાતા પુરુષને જ્ઞાની કહેવાય, આવો મત ન્યાયવાદી શાસ્ત્રોનો છે। હવે જો અહીંયા સુધી આપણે 3 લીટી વાંચી, તો 3 લીટી વાંચી તો અહીંયા આપણને એટલી ખબર પડી કે કંઈક જ્ઞાનની વાત કરે છે, જગતની અંદર નોલેજ જ્ઞાનની વાત કરે છે। પછી સાંખ્યાદી શાસ્ત્રો વિવેક જ્ઞાનને જ જ્ઞાન માને છે, જેનો અર્થ છે પ્રકૃતિ તથા પુરુષ બંનેનું અલગ અલગ વાસ્તવિક સ્વરૂપ જાણવું, તે આવો વિવેક કરનાર જ્ઞાની અથવા વિવેકી પુરુષ કહેવાય। અહીંયા આપણે જોઈએ તો વિવેકી પુરુષ જ્ઞાની પુરુષ કોને કહેવાય એની ડેફિનેશન પણ આપેલી છે। જૈન તથા બૌદ્ધાદીઓનું કથન છે કે ચૈતન્ય તથા જળ મૂળભૂત વાસ્તવિક તત્વને જાણીને ક્રમે ક્રમે જ્ઞાનનો વિકાસ કરી પૂર્ણ સત્ય રૂપને જાણવું તે સમ્યક જ્ઞાન કહેવાય।
બીજું અહીંયા હું તમને એ પણ સજેસ્ટ કરીશ કે ઘણા બધા લોકો જે છે વાંચતી વખતે કેવી રીતે વાંચતો હોય, તો કે આપણા આધ્યાત્મિક જગતમાં જ્ઞાન અને જ્ઞાની શબ્દો ભરપૂર રહે છે, જ્ઞાનમાં જ નામનો નિશ્ચિત માર્ગ પણ પ્રચલિત છે, જ્ઞાન કોને કહેવાય, આવી રીતે નથી વાંચવાનું. આમાં જે વચ્ચે વચ્ચે જે વસ્તુ આપેલી છે, ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, જે આરોહ અને અવરોહ, સમજો આરોહ અને અવરોહ, જે શબ્દ ઉપર વધારે ભાર મૂકવાનો હોય તો એવી રીતે તમારે વાંચવાનું છે. એવી રીતે તમે વાંચશો તો તમે થીમ જે છે, કોર થીમ, એ સરળતાથી પકડી શકશો. તો ફટાફટ વાંચવાનું નથી, એને જેવી રીતે ગુજરાતી વંચાતું હોય, આ જે બધા પોઈન્ટ આપેલા છે, પોઈન્ટ એટલે કે પૂર્ણ વિરામ ને અલ્પ વિરામ, તો એ બધાને પણ ધ્યાને લેવાના છે, એવી રીતે વાંચવાનું છે. બીજો ફકરો શું કહે છે, જો અહીંયા આખું વસ્તુ બે ફકરામાં આપેલ છે, પરંતુ આપણે તો એનું સંક્ષિપ્તીકરણ, એનો સારાંશ એક જ ફકરામાં કહેવાનું છે. પેપરમાં ભલે ગમે એટલા ફકરામાં આપેલું હોય, આપણે એક જ ફકરામાં કહેવાનું છે. હવે આગળ વાત કરીએ તો વેદાંતીઓનું કથન છે કે એકમાત્ર બ્રહ્મ જ સત્ય છે, બાકી બધું મિથ્યા છે, પ્રપંચ છે, તથા હું પોતે જ બ્રહ્મ છું, મારા સિવાય બીજા કોઈની સત્તા નથી, તેવું દ્રઢ અપરોક્ષ જ્ઞાન તે જ જ્ઞાન છે. વૈજ્ઞાનિકોનું કથન છે કે પ્રયોગશાળા દ્વારા સાબિત થયેલા સચોટ નિર્ણયો જ જ્ઞાન છે. પ્રયોગશાળામાં જે સિદ્ધ ના થઈ શક્યું હોય તે માન્યતાઓ માત્ર છે, તેને સંભાવનાઓ કહી શકાય, જ્ઞાન નહીં. નાસ્તિકોનું કથન છે કે જે ઇન્દ્રિયો વગેરે દ્વારા સાબિત થઈ જાય તે જ જ્ઞાન છે, બાકીનું બધું અજ્ઞાન છે. પૃષ્ઠ 168 ગીતા અને જ્ઞાનમાંથી, પુસ્તક ગીતા અને આપણા પ્રશ્નો, સ્વામી સચ્ચિદાનંદ. તો હવે આપણે આખો પેરેગ્રાફ જે છે એ રીડ કરી નાખો. તમે શું મને ખાલી એટલું કહેશો કે આખો જે વાત જે છે, આખો પેરેગ્રાફ, એની કોર થીમ, એનું હૃદય, એનું મુખ્ય હાર્ટ શું છે, એનું મુખ્ય હાર્દ શું છે, આખો ફકરો જે છે એને આપણે ધ્યાનપૂર્વક વાંચીએ ને તો આપણે એવું કહી શકીએ કે જ્ઞાનની અલગ અલગ વ્યાખ્યા કરેલી છે. શું એવું કહી શકાય કે જ્ઞાન માર્ગ જે છે ને એ, જો અહીંયા પહેલાં તો એવું કહી દીધેલું છે કે સૌના અલગ અલગ મત છે. જો બીજી અમને અહીંયા હું તમને વાત કહું, જો તમારે ગમે આ કોર થીમ પકડવી હોય ને તો કોર થીમ ક્યાં આપેલી હશે? કાંતોક તો શરૂઆતમાં જ દઈ દીધેલી હશે, અને કાંતોક તો અંતમાં આપેલી હશે, કાંતોક તો શરૂઆતમાં જ આપેલી હશે, કાંતોક તો અંતમાં આપેલી હશે. તો અહીંયા આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો આની કોર થીમ એ છે કે જ્ઞાન જે છે ને એના અલગ અલગ રૂપ છે. અલગ અલગ લોકો જ્ઞાનને અલગ અલગ રીતે માને છે. જેમ કે ફરીથી ફકરો વાંચીએ, જેમ કે આધ્યાત્મિક જગતમાં જ્ઞાન અને જ્ઞાની શબ્દો ભરપૂર રહે છે, જ્ઞાન માર્ગનો એ માર્ગ પણ પ્રચલિત છે, જ્ઞાની કોને કહેવાય એ બાબતે સૌના અલગ અલગ મત છે, અને એ બધાના અલગ અલગ મત જે છે ને એ જ અહીંયા આપેલા છે. જેમ કે જો તત્વને સચોટ જાણવું તે જ્ઞાન, અને જ્ઞાનવાળા જ્ઞાતા પુરુષને જ્ઞાની કહેવાય, ન્યાયાધી શાસ્ત્રો શું કહે છે એ આપ્યું, પછી સંખ્યાધી શાસ્ત્રો શું કહે છે એ આપ્યું, પછી વિવેકી અથવા વિવેકી પુરુષ કહેવાય, પ્રાકૃતિક પુરુષ કહેવાય એ શું કહે છે એ આપ્યું, જૈન તથા બૌદ્ધ લોકો શું કહે છે એ આપ્યું, વેદાંતી લોકો જ્ઞાન વિશે શું માને છે એ આપ્યું, પછી અહીંયા વૈજ્ઞાનિકો જ્ઞાન વિશે શું કહે છે એ આપ્યું. તો ટૂંકમાં અલગ અલગ લોકો જ્ઞાનની વ્યાખ્યા શું કરે છે એ આની કોર થીમ છે. સાચી વાત કે ખોટી વાત? તો હવે આપણે જોઈએ કે આમને શું આપેલું છે. જો પહેલાં તો આ પેરેગ્રાફ એવો છે કે આની અંદર કોઈ ઉદાહરણ કે એવું કંઈ આપેલું નથી, તો આપણે કોઈ ઉદાહરણ કે એવું કંઈ ઉડાડી ન શકીએ, પરંતુ તો અહીંયા ધ્યાનપૂર્વક જોઈએ તો આમાં અલગ અલગ ઉદાહરણ આપેલા છે. જેમ કે કયા? તો કે જ્ઞાન કોને કહેવાય, જેમ કે જો અહીંયા આપેલું છે શું, જૈન તથા બૌદ્ધાદીઓ ચૈતન્ય તથા જળના મૂળભૂત વાસ્તવિક જળને, તો એ બધાએ કોને માને છે ને એ આપેલું છે, તો આપણે એ લખવાની જરૂર નથી. પહેલાં આપણે આમાં એવું લખી શકીએ કે આ આધ્યાત્મિક જગતમાં અથવા તો આ વિશ્વમાં જ્ઞાન બાબતે અલગ અલગ લોકોના અલગ અલગ મંતવ્ય છે, અલગ અલગ લોકોના અલગ અલગ મંતવ્ય છે. હવે અને એની પછી જે છે આપણે લખી નાખવાનું કે કોના કોના, તો કે ન્યાયાધી શાસ્ત્રોમાં તત્વજ્ઞાની, સંખ્યાધી શાસ્ત્રોમાં વિવેક બુદ્ધિ, જૈનમાં સમ્યક જ્ઞાન, વેદાંતિમાં બ્રહ્મ, અને વૈજ્ઞાનિકો દ્વારા પ્રયોગ દ્વારા જે સાબિત થાય તેને જ જ્ઞાન માનવામાં આવે છે. બસ વાત પૂરી. ખ્યાલ આવ્યો આપણે આ કઈ રીતે કઈ ટ્રીકનો ઉપયોગ કર્યો એ? આપણે જેના દ્વારા જે જ્ઞાન માનવામાં આવતું હતું બરાબર, તો એને પણ એક જ લીટીમાં કહી દીધું. એ બધાએ જે ઉદાહરણ આપ્યા, જે બધું ડિટેલમાં કીધું, એને આપણે કન્સિડર કરેલું નથી, એટલે કે એને આપણે ધ્યાને લીધેલું નથી. ખ્યાલ આવ્યો કે નહીં? ચલો હવે આપણે પહેલો પેરેગ્રાફ જે છે એ જોઈએ. તો મેઇન તો આ જે છે ને એ જ્યોતિન્દ્ર દવે વિશે લખાયેલું છે, જ્યોતિન્દ્ર દવે, અને લખેલું છે કોને, તો કે વિનોદ ભટ્ટે લખેલું છે, વિનોદ ભટ્ટે જ્યોતિન્દ્ર દવે વિશે. હવે અહીંયા આપણે આખું આનું મેઇન હાર્દ પકડીએ ને, તો મેઇન હાર્દ એ છે કે જ્યોતિન્દ્ર દવે શું હતા, એમનું જીવન કેવું હતું, એ બધું આપેલું છે. એક રીતે એમની ઓબિચ્યુઅરી લખેલી છે, ઓબિચ્યુઅરી એટલે શ્રદ્ધાંજલિ, એને ગુજરાતીમાં કહે શ્રદ્ધાંજલિ, એ લખેલી છે. અને લાસ્ટમાં બે વાક્ય જે છે ને એની અંદર જ આખો મેઇન ખેલ જે છે એ ખબર પડી જાય છે. શું કહે છે
કે એ જન્મેલોય હોસ્પિટલમાં ને અવસાન પણ હોસ્પિટલમાં જ પામ્યો. અલબત્ત બંને હોસ્પિટલો જુદી જુદી હતી ને બંને હોસ્પિટલોની વચ્ચે એણે જીવી નાખ્યું. એટલે કે જીવન જે છે એ ખૂબ ટૂંકું હતું અને આ ખૂબ ટૂંકા જીવનની અંદર જે છે એ ઘણું બધું કરી નાખ્યું. હાસ્ય કલાકાર હતો ને એ બધી વસ્તુ. હવે બીજું ફરીથી આપણે આ બે પેરેગ્રાફ છે પરંતુ આપણે તો એક જ પેરેગ્રાફનું લખવાનું છે. હવે જો પહેલા પેરેગ્રાફની અંદર આપણે જોઈએ તો પોતે ભાગ્યે જ કશું બોલતા હતો એવું આપણે લખી શકીએ કે જ્યોતિન્દ્રભાઈ જે છે જ્યોતિન્દ્ર દવે એમને પોતાના વિશે બહુ જાજી માહિતી આપી નથી. બસ વાત પૂરી. પોતાના વિશે બહુ જાજી માહિતી આપી નથી. પછી આ દોહિત્રે એમને પૂછતો અને બોલાવતા અને એવું બધું કંઈ લખવાની જરૂર નથી કે અહીંયા શું કોમેડી કરી હતી ને એવું બધું એવું કંઈ લખવાની જરૂર નથી. પછી જો એમના અવસાનના ચારેક દિવસ અગાઉ તારક મહેતા તેમની પાસે ગયા હતા અને પોતાની ઓબિચ્યુરી લખવા જણાવ્યું હતું જેના થોડાક માણા આ રીતે લખ્યા હતા. તો આખાને તમે એવી રીતે લખી શકો કે તારક મહેતાએ જ્યોતિન્દ્રની ઓબિચ્યુરીમાં આ બાબતો લખી હતી. કઈ કઈ બાબતો લખેલી હતી? તો હવે એ ડાયરેક્ટ આપણે એ બાબતો લખવાની. તો બાબતોમાં આ ગૃહસ્થે ચોરી કરી નથી, ધાડ પાડી નથી, તો એ બધું કંઈ એટલું બધું ખાસ લખવાની જરૂર નથી. એમાંથી મેઇન એનો હાર્દ જે છે એ લખવાનું છે. તો એમાંથી એનો મેઇન હાર્દ શું છે? તો એમાંથી એનો મેઇન હાર્દ તો એવું ખબર પડે છે કે એ એક રીતે કંઈક પરોપકારી હતા, ક્યારેય ખોટું બોલતા ન હતા. એટલે કે જે આપણે એથિક્સ છે ને કે એથિક્સ એટલે નીતિશાસ્ત્ર, નીતિઓનું અને એ બધાનું પાલન કરતા હતા. કોઈ ખોટા રસ્તે કે એવા કોઈ ચડેલા નહોતા. આ બધી વસ્તુ જે છે લખી શકો છો. એમને ઘણા બધા એવોર્ડ મળેલા હતા અને પ્રમુખ તરીકે સારું નેતૃત્વ અને એવું બધું આપેલું હતું. એવી બધી વસ્તુ લખી શકો. બોલ આ વકૃત્વ કળા છે. તો મેં તમને કીધું, શું કીધેલું હતું કે આમાં તમારે એક ટેકનિક વાપરવાની, એક નિંજા ટેકનિક વાપરવાની. કઈ? તો કે સમાનાર્થી શબ્દ વાપરવાના. સમાનાર્થી શબ્દ તો એ કીધેલું છે કે વકૃત્વ કળા ઉપર એ ખૂબ સારો કાબૂ ધરાવે છે. તો એ તમે લખી શકો છો કે વાક ચાટુતામાં અથવા તો બોલવાની કળામાં, બોલવાની કળામાં જ્યોતિન્દ્રભાઈ જે છે એમનું ખૂબ સારું પ્રભુત્વ હતું. કાબૂની બદલે આપણે શું પ્રભુત્વ શબ્દ જે છે વાપરો. પછી આવી બધી વસ્તુ જે છે લખવાની, બીજું કંઈ લખવાનું નથી. બીજું હવે આપણે ટાઇટલ પણ આપવું પડશે. તો આખે આખું ટાઇટલ કોની ઉપર આપશું? તો જ્યોતિન્દ્ર દવે છે તો જ્યોતિન્દ્ર દવે રિલેટેડ રીતે આપણે ટાઇટલ આપીશું કે જ્યોતિન્દ્ર દવે એક હાસ્ય કલાકાર અથવા જ્યોતિન્દ્ર દવે હાસ્યનો પર્યાય અહીંયા આપેલું છે બરાબર, હાસ્યનો પર્યાય જ્યોતિન્દ્ર દવે. તો એના રિલેટેડ કંઈક આપી શકો છો કે હાસ્યનું બીજું નામ જ્યોતિન્દ્ર દવે બરાબર. આમાં શું આપેલું છે એ થોડું જોઈએ. આમાં આપેલું છે હાસ્ય સમ્રાટ જ્યોતિન્દ્ર દવે. ખ્યાલ આવ્યો આપણે કઈ રીતે બધું ડિલીટ કરવાનું છે ને એ બધું? મેઇન એ જ વસ્તુ સમજવાની છે. જો શું કહે છે, સર્જન પાછળ કલાકારનો જો કોઈ હેતુ હોય તો તે હોવા સંભવ છે કે સામા માણસ સમસંવેદન માંગે છે, સમસંવેદન માંગે છે. કલાકારની કોઈ એસણા હોય તો તે એટલી જ કે કોઈ મને સમજે. પોતાના મનની વાત એ સંક્રાંતને કરવા પ્રવૃત્ત થાય છે તે એ આશયથી કે પોતાને બીજાઓ સમજવા પ્રયત્ન કરે. અને આ માત્ર અંગત આશય નથી, કલાકારને કવિને કલ્પના બળે જીવનના અનુભવો સહજમાં થાય છે અને એની પાછળનું સત્ય પણ એને સહજ પ્રતીત થાય છે. જીવનની આ સમજણ અથવા તો આપણો બીજો સુંદર શબ્દ વાપરું તો સૂઝ, જેવી પોતાને છે એવી બીજાઓને પણ પ્રગટે એવી એના એની હૃદયની વાંછના હોય છે. ખરું કહીએ તો માત્ર કલાકારને જ સા સારું, માણસ માત્રને આ જાતની પોતાને કોઈ સમજે એવી એસણા હોય છે. જો અહીંયા આ મહત્ત્વની વસ્તુ હોય ગઈ. અત્યાર સુધી આપણે આખો જે આગળ ફરકરો વાંચ્યો એ બધાની અંદર આ મેઇન હાર્દ જે છે આપણને એક મેઇન વસ્તુ અહીંયા અંડરલાઇન કરવા જેવી કે શું કે ખાલી કલાકારને જ નહીં પરંતુ માણસ માત્રને આ જાતની કોઈ સમજે એવી એસણા હોય છે. એટલે કે આ આખું વાત કોની કરે છે કે કલાકારને અને સમગ્ર માનવ જાતને એવી ઈચ્છા હોય છે કે પોતાને કોઈ સમજે. સમજો અહીંયા હું તમને થોડું સમજાવું કે કલાકારને એવી ઈચ્છા હોય કે લોકો એમને સમજે. કલાકારે કોઈ કૃતિ બનાવેલી હોય, એ લખવાનું હોઈ શકે, પેઇન્ટિંગ હોઈ શકે, નાટક હોઈ શકે, કોઈ પણ વસ્તુ હોઈ શકે. આર્ટિસ્ટ કલાકારની અંદર બધા આવી ગયા, ખાલી રાઇટર જ ન આવે. તો આ કલાકાર આવું બધું બનાવે બરાબર, પણ કોઈ એને વાંચે જ નહીં તો કોઈ એને જોવે જ નહીં તો એટલે કે તો એની કદર થતી નથી, તો એની કદર થતી નથી. એટલે કે હંમેશા દરેક કલાકારને અને દરેક માણસને એવી હંમેશા આશા રહેલી હોય છે કે પોતાને કોઈ સમજે, પોતાને કોઈ સમજે એવી એસણા હોય છે. આખો પેરેગ્રાફ એની આજુબાજુ ફરે છે, આપણને આની અહીંથી થોડો ઘણો આપણને એક હિન્ટ મળી પણ હજી આગળ વાંચીએ. પણ પોતાને જે સત્ય સૂજે છે તેને સૌંદર્ય મંડિત કરી અન્ય માણસમાં પહોંચાડવા કવિ પાસે વિશિષ્ટ રીત છે. અને કવિ જે સંક્રાંત કરે છે તે સામાન્ય માણસની માફક પોતાની અંગત વસ્તુઓ નહીં પણ જીવનનો સર્વગ્રાહી અનુભવ સાર હોય છે. એ પણ કવિની બાબતમાં બીજી વિશેષતા છે. ભાવક કવિનું કાવ્ય ગ્રહણ કરી સમસંવેદન પામી શકે ત્યારે એના આત્માની સંતૃપ્તિ પણ કવિના જેવી જ હોય છે, કવિના જેવી જ હોય છે. તો
ટૂંકમાં વાત શું કરે છે કે કવિને અને દરેક માણસને એવી ઈચ્છા હોય છે કે પોતાની જાતને કોઈ જે છે એ સમજે. બીજું, કવિ શું કરે છે? કવિ પોતાને જે સત્ય સૂજે છે, પોતાને પોતે જેને સત્ય માને છે, એને સૌંદર્ય મંડિત કરીને, એટલે કે એની અંદર સૌંદર્યના આભૂષણ લગાવી અને શું કરે છે, માણસમાં પહોંચાડવાની રીત હોય છે. કવિ પાસે આવી વિશિષ્ટ રીત હોય છે, દરેક વ્યક્તિ પાસે આવી હોતી નથી. હવે આ આખો શું છે ને એ આપણે થોડું સમજીએ. આ પેરેગ્રાફ જે છે ને એ થોડુંક આનું આનું આની અંદર હાર્દ થોડું અલગ રહેલું છે. આને બે ત્રણ વાર વાંચશો ને ત્યારે ખબર પડશે. અત્યારે હું તમને ડાયરેક્ટ સમજાવી દઉં છું કે શું છે ને. આ આખે આખું એવું કહે છે, પહેલાં બે ત્રણ લીટી આપેલી ને એના આધારે ખબર પડે કે કવિ કોઈપણ રચના કરે, કોઈપણ રચના કરે તો કઈ રીતે રચના કરે. તો કવિ પોતે જે વિચારતો હોય, પોતાનો જે આશય હોય, પોતાનો જે હેતુ હોય ને, એના આધારે એણે એ રચના કરેલી હોય, એના આધારે એ રચના કરેલી હોય. પરંતુ હવે સામેવાળો વ્યક્તિ જો એ જ પ્રકારની વિચારધારા ધરાવતો હશે ને તો એ કવિની રચનાને સરળતાથી સમજી શકશે. અને હું એક ઉદાહરણ આપ દ્વારા સમજાવીશ. પરીક્ષામાં ઉદાહરણને હું લખવા નથી, પરંતુ અત્યારે હું તમને ખાલી સમજાવવા માગું છું. માની લો કે કોઈ વ્યક્તિ સોશિયાલિસ્ટ વિચારધારા ધરાવે છે, સમાજવાદની વિચારધારા ધરાવે છે, અને એણે કોઈ આર્ટિકલ લખેલો છે, અને સામે વાંચવાવાળો વ્યક્તિ એ સોશિયાલિસ્ટ સમાજવાદની વિચારધારા ધરાવે છે, તો વાંચવાવાળો વ્યક્તિ એ કવિ સાથે રિલેટ કરી શકશે. કવિને જે છે ખૂબ સારી રીતે એને નજીકથી જે છે એ ફીલ કરી શકશે, નજીકથી શું કરી શકશે, ફીલ કરી શકશે. પરંતુ તો અહીંયા પણ એ જ વાત કરેલી છે, પરંતુ આની અંદર આખાની અંદર વાત એવી કહેવા માગે છે, પણ માની લો કે બંનેની જે વિચારધારા અલગ અલગ છે, એટલે કે લેખકની અથવા ક્રિએટરની, કલાકારની અને એને વાંચનારની, એને એને ફીલ કરવાવાળા વ્યક્તિની બંનેની વિચારધારા અલગ અલગ છે ને, તો પણ જો વાંચવાવાળો વ્યક્તિ જે છે ને એ થોડીક મહેનત કરશે અને એને રિલેટ કરવાની કોશિશ કરશે ને, તો એનો હાર્દ જે છે એ સમજી શકશે. જો લાસ્ટની અંદર એવું આપેલું છે, ભાવક જ્યારે કવિની કૃતિને સમજે ત્યારે તેણે પણ કવિની જેમ જ સંતૃપ્તિ થાય છે. એટલે કે ભાવક, વાંચવાવાળો વ્યક્તિ જ્યારે કવિને કૃતિને સમજી જાય, એટલે પોતાની જાતે જ્યારે આત્મસાત કરી લે, ગુજરાતીમાં એક સારો શબ્દ છે આત્મસાત કરી લે, ત્યારે કવિને જેટલી સંતૃપ્તિ થઈ હોય ને એટલી જ તો કોને થાય, આને થાય. આવું આ આખી વાત જે છે કહેવા માગે છે. તો આપણે એના આધારે જે છે એ લખવાનું. આનું ટાઇટલ જે છે શું બની શકે? તો ટાઇટલ એવું બની શકે કે કલાકારની રચના બનવા માટે કલાકાર હોવું જરૂરી નથી, કલાકારની રચના સમજવા કલાકાર હોવું જરૂરી નથી, અથવા તો કલાકાર જે છે, આમાં મેઇન તો આખી વાત જે છે એ કલાકારની જ કીધેલી છે, તો આપણે શું કરી શકીએ કે કલાકારની રચના અથવા કલાકારની સર્જનાત્મકતા એવું આપી શકીએ. આમાં આપેલું છે કવિ કલાકારની વિશેષતા, એવી રીતે આપી શકો છો. બરાબર, હવે આપણે પ્રેસીમાં શું લખીશું એ જોઈએ. કલાકાર, ઓકે ચાલો, તો આમાં આપણે જોઈએ કે કલાકાર પોતાના મનની વાત સામા માણસને સમજાવવા પોતાની કૃતિનું સર્જન કરે છે. એવું પણ કહી શકો કે કલાકાર પોતાની વાત રજૂ કરવા કૃતિનું સર્જન કરે છે. કલાકાર જે છે એ પોતાની હૃદયની ઈચ્છાઓ જે છે, ઈચ્છાઓ એ કઈ રીતે, તો કે જીવનની સમજણ થાય એવી હોય છે. કવિ સામાન્ય માણસ કરતાં વિશિષ્ટ રીતે પોતાની થયેલી સત્યની સૂઝને સુંદર રીતે જીવનના સર્વગ્રાહી અનુભવ તરીકે રજૂ કરી શકે છે. ભાવક જ્યારે કૃતિ કવિની કૃતિને સમજે ત્યારે તેણે પણ કવિની જેમ જ સંતૃપ્તિ થાય છે. એટલે જ્યારે વાંચવાવાળો વ્યક્તિ જે છે ને એ કવિની ભાવનાને સમજી જાય ને, તો કવિએ રચના સમયે જે અનુભવતો હતો ને એ જ અનુભૂતિ વાચક પણ કરી શકે છે. આવું કંઈક કહેવા માગે છે.